जूना डीसा में वर्ष पहला एक बार दबाण हटाया बाद फरीथी दबाण थी जता दबाणदारों की शान ठेकाने लावा माटे मार्ग विभाग द्वारा नोटिसो आपवामां आवी हती। અત્રે ઉલ્લેખનીય છે કે વારંવાર મૌખિકમાં જાણ કરવા છતાં પણ જૂના ડીસા દબાણદારો પોતાનું દબાણ નહીં હટાવવાના પોતાના અડીગો યથાવત રાખવા એક વર્ષ પૂર્વે જૂના ડીસા હાઈવેનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું, પરંતુ દબાણદારોનો અડીગો પહેલો હતો તેવી સ્થિતિમાં 2-3 દિવસમાં ફરીથી થઈ ગયો હતો। ત્યારે ફરી એકવાર તંત્ર દ્વારા જૂના ડીસામાં હાઈવે ઉપરના લાલી ગલ્લાવાળાઓને નોટિસ ફટકારી શાન ઠેકાણે લાવવાનું કામ કરવામાં આવ્યું છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ અધિકારીઓ કડક કાર્યવાહી કરે છે કે પછી નામ પૂરતી નોટિસો આપીને ડરાવવાનું કામ કર્યું છે, તે તો આવનારું સમય જ બતાવશે। જૂના ડીસામાં કેટલાક સમયથી સ્ટેટ હાઈવેનું કામ ચાલુ છે, આ કામ થોડાક સમય પહેલા પૂર્ણ થઈ ગયેલ છે। આ માર્ગ પર અનેક નાના મોટા વાહનો પસાર થાય છે, જેના કારણે માર્ગ પર રહેલા દબાણને ધ્યાને લઈ નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા આ આપેલ નોટિસમાં પાટણ ડીસા રોડ પર ગેરકાયદેસર જે દબાણ કરવામાં આવેલ છે તેને પોતાની મરજી અને સ્વખર્ચે આ દબાણ હટાવી લેવા કહેવામાં આવ્યું છે, અને જો દબાણ જલ્દી હટાવવામાં નહીં આવે તો કચેરી દ્વારા આ મુદ્દે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। માર્ગ વાહન વિભાગ દ્વારા લેવામાં આવેલ આ પગલું ખરેખર પ્રશંસાને પાત્ર છે।